અંકલેશ્વરના ગઠખોલ ગામ પાસે કિડઝી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં કિડઝી સ્કૂલના ટ્રસ્ટીઓ અને ગામના સરપંચ સહિત તાલુકા પંચાયતના સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા. નાનપણથી બાળકોને અંગ્રેજીનું શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુસર ગઠખોલ ગામ પાસે અયપ્પા મંદિરની સામે કિડઝી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કિડઝી પ્લે ગ્રુપ નર્સરી, સિનિયર કેજી અને જુનિયર કેજી શાળાનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ઉદઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કિડઝી શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ, પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા, ગામના સરપંચ મંજુલાબેન પટેલ, આગેવાન રોહન પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ગરોળ ગામે કિડસી એક પ્લે ગ્રુપ નર્સરી અને ક્રમિક ધોરણે અહીંની આજે શાળાની શરૂઆત શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે વસ્તી જોતા ગરખોલ ગામની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે, કારણ કે ઔદ્યોગિક વિસ્તાર હોવાને કારણે રેસિડન્સ એરિયા આ ગરખોલ ગામની અંદર ઓરિજિનલી વસ્તીની વાત કરું ત્યારે લગભગ 900-950 આજુબાજુની વસ્તી હતી. આજે 40-50 હજારની આજુબાજુની વસ્તી થવાને કારણે બાળકોને નજીકમાં શિક્ષણ પ્રાપ્ત થઈ શકે એ માટે કિડસી દ્વારા અહીંયા જે સંચાલક મંડળો છે એમણે શરૂઆત શુભારંભ કર્યો છે, ત્યારે હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અહીંયા ઇંગ્લિશ મીડિયમ હોવાને કારણે પણ જોયું છે કે ભૂતકાળમાં જ્યારે અમે હતા ત્યારે ગુજરાતી માધ્યમ સિવાય બીજી કોઈ શાળાઓ હતી નહીં. જે શાળાઓ હતી એ શહેરમાં હતી અને ગામડાની અંદર પણ આ ઇંગ્લિશ મીડિયમના માધ્યમથી નાનપણથી બાળક પોતે ઇંગ્લિશનું શિક્ષણ લઈ શકે અને અહીંયા પ્લે ગ્રુપ નર્સરી અને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા ક્રમિક ધોરણે જ્યારે વધતો રહ્યો ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આ વિસ્તારની જનતાને અહીંયા નજીકમાં લાભ મળવાનો છે ત્યારે એ તમામ જનતાને પણ અહીંયા સગવડતા મળવાની ત્યારે આ શાળાના સંચાલક મંડળનો ફરીથી હું ખૂબ અભિનંદન પાઠવું છું. મિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.